ફળદાયી અને નિરોગી અને કઈક વિકાસ રૂપી નીવડે એવી હું મારા ને મારા પરિવાર વતી આપને શુભેચ્છા પાઠવું છું. સોમનાથ ને બાકી કરતા અમરેલી થી આવ્યો હોય, ભાવનગર થી આવ્યો હોય, જામનગર થી આવ્યો હોય, રાજકોટ સુરેન્દ્રનગર થી આવ્યો હોય, રાજકોટ થી આવ્યો હોય, પોરબંદર થી આવ્યો હોય, તમામ સરપંચો નો હું સરપંચ સંગઠન વતી અને આપ પણ એમાં સામેલ છો બધા વતી બધું હાર્દિક સ્વાગત કરું. હવે રહી વાત મુદ્દાઓની, તો આમાં હક માગ્યો છે. આ પેકલેટ આવ્યા હોય તો હક આપણો માગ્યો છે, માગવો જોઈએ. સ્વતંત્ર દેશની સરકારો પાસે હક માગવો એ દરેક માણસ અને ફરજ છે, હક છે. હક માગવો દરેક માણસનો હક છે અને એને અમે આપણે ફરજ બજાવીને એ પણ આપણે કરવું પડે. આજ સંવિધાનમાં લખ્યું છે કે હક માગવા નીકળો તો ફરજ પણ અદા કરવી પડે. સરકાર કોઈ પણ પાર્ટીની હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય કે અન્ય હોય, એની પાસે આપણે હક માગવા જઈ શકીએ અને જઈ શકીએ એટલે પાર્ટીમાં જોડાયેલા સરપંચો એ પણ આપણી સાથે આવે અને અમારે માળિયામાં આવે છે. માળિયામાં આવે છે. હું સરપંચ સંગઠનના પ્રમુખને નાતે માળિયામાં કહું છું કે બીજેપીને બીજેપીના મિત્રો પણ અમારી સાથે આવે છે અને કોંગ્રેસના મિત્રો પણ અમારી સાથે આવે છે. અને એ સરપંચ તરીકે આવે છે, સરપંચ તરીકે આવે છે કે આ આપણા સરપંચને અન્યાય થયો છે તો એને મદદ કરો. આ કોઈ વેમનસ છે કે કઈ ફેલાવવાની વાત નથી. હવે વાત આવી વાત આવી ફરજ ની હક માગવાની, તો સરકાર પાસેથી એવા કેટલા ગામડાઓ છે કે જે ગામડાઓની અંદર સુવિધાઓ ન હોય, રસ્તાઓ ન હોય, ઓફિસો ન હોય, બીએસસી સેન્ટરો ન હોય, એવા માટે થઈ અને એક મજબૂત સંગઠન ઊભું કરી અને માગણી કરો કે ભાઈ મારા ગામનો રસ્તો નથી તો રસ્તા માટે શું કરવું, બીએસસી સેન્ટર નથી તો એના માટે શું કરવું, સ્કૂલના ઓળા ઘટે તો એના માટે શું કરવું, બાળકોને આંગણવાડી ઘટે તો એના માટે શું કરવું, બાળકોને કોઈ દવાખાનાની સુવિધા તો એના માટે શું કરવું, બસ નથી આવતી તો એના માટે શું કરવું. અને નંબર બે કે હવે વાત આવી ગ્રાન્ટ ટેબલની, વાત આવતી ગ્રાન્ટો, તો ઘણી ગ્રાન્ટો ગવર્મેન્ટ આપવા માંગે છે ને આપે છે તો આપણા સુધી નથી પહોંચતી તો એના માટે આયોજન કરો. નાણા પંચો છે તો સીધી લીટીમાં સરપંચો પાસે આવે છે તો એ ક્યાંય અટકે છે, ક્યાંય ભેદભાવ રાખવામાં આવે છે તો એ વાત ભૂલી જાઓ. બધા સરપંચોને લઈને તમે ડીડીઓ નક્યો, ડીડીઓથી આગળ તમે વિકાસ ડેપ્યુટી ડીડીઓ એને કહો, જેથી આગળ તમે ડીડીઓ નક્યો, વિકાસમાં રજૂઆત કરો, ગ્રાન્ટો એ આપવી જ પડે. કારણ કે તમારા નામ જોગાવે છે, પંચાયતના નામ જોગાવે છે, પછી તમે અમલવારી તરીકે જિલ્લા પંચાયત રાખો, તાલુકા પંચાયત રાખો, કોઈ પણ રાખો, તો જ્યાં તમને સહકાર કરવું વાતાવરણ ન મળતું હોય તો સરપંચ સંગઠન થઈ સંગઠિત તેને રજૂઆત કરો. આપણા કાળુભાઈ જેવા લાગે જુનાગઢમાં તાલુકા પંચાયતના પ્રમુખ છે તો અમે તો અહીંયા જોયું કે ભાઈ તો દરેક માણસ આવે તેના કામ કરે છે. આ વેલભાઈ અમારા માળિયામાં આવતો એ તો બીજેપીને મને ખબર પડે કે હમણાં ભાઈ તો અહીંયા સંગઠિત અમને પણ મદદ કરે. આમાં ઘણા મિત્રો છે, આ રાજભાઈ બેઠા છે એ શ્યોર બીજેપીમાં છે, તો અમે લડાઈ કરવા નીકળ્યા. આ બે રાજભાઈ અમારી સાથે આવે છે ક્યાંક ને ક્યાંક બધું. હમણાં પાક વીમાની વાત હતી, હું તમને પાક વીમાની બાબતની વાત કરું છું કે ભાઈ પાક વીમામાં પ્રીમિયમ ભર્યા પછી પાક વીમો માળિયા મારા ગામ મારા તાલુકા વાત કરું, અહીંયા મને ખબર છે 37 ગામોમાં પાક વીમો મંજૂર કરવામાં આવ્યો નથી. તો હવે ખેડૂતો બિસાયક તો અભણ છે, એને ખબર નથી, એની વાચા કોણ આપે? આપણે આપી શકીએ, સરપંચો આપી શકીએ. એટલે આપણે રજૂઆત કરવા કે ભાઈ અમારે અમારા ગામડામાં પાક વીમો ન થયો એના માટે શું કરવું. તો 37 ગામની અંદર તો મિત્રો એટીએફસી અર્બો કંપની ક્રોપ કટિંગ કરવા નથી આવ્યું, અને ક્રોપ કટિંગ કરવા ના આવ્યું એના હિસાબે એવા એવા રિવ્યુને એવા સ્ટેટમેન્ટને એવા આધારમાં પૂરો આપી દીધા કે ભાઈ અહીંયા જરૂરિયાત નથી. કોઈ પણ માણસ હોય એને તપાસેલી ડૉક્ટર તો પહેલાં ક્યાંથી ખબર પડે કે ભાઈ તકલીફ છે કે નહીં, તો ક્રોપ કટિંગ પછી ખબર પડે કે નબળું છે. તો એના માટે સરપંચો નીકળો, ખેડૂતોને ન્યાય આપણે હિસાબે મળે.